ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે છેલ્લે લેક્ચરમાં મેં તમને છે ને મોલારિટી માટેનો કોન્સેપ્ટ કીધો હતો. ચાલો તમને ત્રણ જુદી જુદી વ્યાખ્યાઓ મોલારિટી ડિફાઇન કરીને કહો. મારે તમને એનો આન્સર આપવાનો છે, પણ એ મોલારિટીના આન્સરમાં એન્ટર થાઉં એ પહેલાં મારે તમને કેટલાક બીજા કોન્સેપ્ટ સમજાવવા પડશે. કારણ કે મોલારિટીમાં એન્ટર થાય એ પહેલાં થોડુંક છે ને બેઝિકલ પોઈન્ટ્સ લેવા પડે. કારણ કે જ્યાં સુધી આપણે ઘણીવાર બેઝ ક્લિયર ના હોય ને ત્યાં સુધી આપણે સારી એવી સિચ્યુએશન ક્રિએટ નથી કરી શકતા, સારા માર્ક્સ નથી લઈ શકતા. તો મોલારિટીના કોન્સેપ્ટ પહેલાં મારે તમને બધાને સમજાવવાની છે થોડી ઇન્ફોર્મેશન. પરમાણુ ભાર અને અણુ ભાર, કારણ કે અણુ ભાર છે ને એ મોલારિટીની અંદરનો મેઇન પોઈન્ટ છે. મોલારિટી કાઉન્ટ કરવામાં અણુ ભાર આવે એ તમને બધાને સારી રીતે ખબર છે. તો હું આજના પહેલાં લેક્ચરમાં તમને અણુ ભારની ને પરમાણુ ભારની થોડીક ઇન્ફોર્મેશન સમજાવીશ, પછી હું તમને મોલારિટીના કોન્સેપ્ટમાં આગળ લઈ જાઉં છું. ચાલો તો બોર્ડ ઉપર બધા ધ્યાન આપીએ. અણુ ભાર ને પરમાણુ ભાર કેવી રીતે આપણે ફાઇન્ડ કરશું? હવે અહીંયા મેં તમને કેટલાક તત્વોના પરમાણુ ભાર લખીને આપી દીધા છે. આમ તો 1-20 તત્વોના પરમાણુ ભાર તમે પાકા કરી લેજો, પણ બહુ જરૂર નથી પરમાણુ ભાર આપણને આપેલા જ હોય. જો કાર્બનનો પરમાણુ ભાર 12 છે, મેગ્નેશિયમ 24, હાઇડ્રોજન 1, ફોસ્ફરસ 31, ઓક્સિજન 16, સોડિયમ 23, નાઇટ્રોજન 14, એસ ફોર સલ્ફર 32, કેલ્શિયમ 40, ક્લોરિન 35.5, પોટેશિયમ 39 એન્ડ એલ્યુમિનિયમ ઇઝ 27. સો ધીસ આર ધ એટોમિક માસ ઓફ ઓલ ધી એલિમેન્ટ્સ. મેક્સિમમ એલિમેન્ટ્સમાં મૂકા છે જે આપણે જાજા યુઝમાં છે. પણ હવે હું તમને સૌથી પહેલાં તો એ સમજાવું કે આ પરમાણુ ભાર આપેલા છે એ પરમાણુ ભાર કહેવાય કોને. તો વ્યાખ્યા તમે જોજો પરમાણુ ભારની બીજી રીતે. તમને બધાને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ ભાર. ઇટ્સ ઓકે, હું બીજી વ્યાખ્યા આપું છું તમને. પરમાણુના ગ્રામમાં દર્શાવેલા દળને પરમાણુ ભાર તરીકે ઓળખવામાં આવે છે. અને માસ સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે પરમાણુ ભારની ગણતરી થઈ શકે છે. મિત્રો, હું તમને જેને થિયરી ભણાવીશ ને ત્યારે બધાય પરમાણુ ભારની સાબિતી આવશે કે કેવી રીતે ઓક્સિજનનો પરમાણુ ભાર 16 સાબિત થયો, હાઇડ્રોજનનો 1 કેમ, તેનું પ્રૂફ છે. તમે ચિંતા ન કરતા કે ગોખવાનું નહીં આવે, એનો પ્રૂફ આવશે. પણ હું તમને એનું પ્રૂફ આપીશ, બટ લેટર ઓન એ સમય આવશે એટલે હું તમને કહેતો જઈશ. ઓકે, એવી જ રીતે અણુ ભાર કોને કહેવાય? તો કે અણુના ગ્રામમાં દર્શાવેલા દળને કહેવામાં આવે છે અણુ ભાર. અણુ ભાર એટલે અણુ ગ્રામમાં દર્શાવેલું દળ, એને આપણે અણુ ભાર તરીકે ઓળખી શકીએ છીએ. અને અણુ ભારને જો આપણે યુનિટ વાઇઝ દર્શાવવું હોય ને તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા ગ્રામ પર મોલ એ અણુ ભાર થઈ શકશે. કેવી રીતે ગ્રામ પર મોલ એટલે અણુ ભાર થાય એનું યુનિટ યાદ રાખી લેજો. અણુના ગ્રામમાં દર્શાવેલા દળને અણુ ભાર કહેવામાં આવે છે. હવે અત્યારે હું તમને પહેલાં સમજાવું છું અણુ ભાર ગણાય કેવી રીતે, અણુ ભારની ગણતરી કેમ થાય. અમે 8 ઉદાહરણ તમારી સામે મૂક્યા છે. હું 3 ઉદાહરણ સમજાવું છું, બાકીના 5 તમારે જાતે પ્રેક્ટિસ કરીને તમારે સોલ્વ કરવાના થશે. ચાલો ચેક કરીએ અણુ ભાર કેમ ગણાય. પહેલું ઉદાહરણ તમારી સામે આવે છે CH3COOH. એકદમ સિમ્પલ છે, ઘણા બધા સ્ટુડન્ટને આવડતું હશે, બટ મારે એ કરાવવું પડશે બીકોઝ આપણે ઓનલાઈન સ્ટડીમાં છીએ એટલે મને તમારા બેઝનો આઈડિયા નથી. નહીતર હું તમને પૂછત ક્લાસમાં લેક્ચર લેતા હોત તો કે ચાલો ભાઈ અણુ ભાર કોને આવડે છે, તો મને ખબર પડત કે ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સને અણુ ભારની કેલ્ક્યુલેશન ખબર છે. બટ આઈ હેવ નો આઈડિયા એટલે હું લઉં છું આખી મેટર. તમારી સામે CH3COOH છે. અણુ ભાર ગણાય કેમ એ તમને કહી દઉં છો. પહેલાં અહીંયા કયા કયા તત્વો છે એનું લિસ્ટ લખી લ્યો. કયા કયા તત્વો છે? તો કે એક સી દેખાય છે, એક એચ દેખાય છે અને એક ઓ દેખાય છે. સી, એચ અને ઓ. હાલો હવે આપણે જોઈ લઈએ આમાં સી કેટલા છે. જુઓ તો તમને આઈડિયા આવે જોઈને. તો કે જોઈને ખબર પડે છે સી કેટલા છે. તો કે આમાં 2 છે, જો આસાનીથી ખબર પડે. ઓકે, હાલો એચ કેટલા છે? તો કે આ 3 અને આ 1, 4 એચ છે. ઓ કેટલા છે? તો કે 2 છે. કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2. હવે ઉપરના લિસ્ટમાં કાર્બનનો પરમાણુ ભાર આપેલો છે. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. તો પરમાણુ ભારને સંખ્યા સાથે ગુણી લેવાના. 12 × 2 = 24 + 4 + 32 = 60 ગ્રામ પર મોલ.
આ થશે CH3COOH નો અણુ ભાર. સમજી ગયા તમે મેં શું કર્યું છે? બરાબર. હજી તમને બીજું ઉદાહરણ આપી દો. મેં તમને કીધું કે ત્રણ ઉદાહરણ હું તમને સમજાવવાનું છું. બીજું ઉદાહરણ તમને આપી દઉં. ચાલો Na2SO4. હવે આમાં આપણે વિચારી, ચાલો તત્વ કયા કયા છે? તો કે સોડિયમ છે Na, પછી ગેસ છે, પછી એક ઓ છે. Na, એસ અને ઓ ત્રણ તત્વ છે. હવે Na કેટલા છે? તો કે Na-ની સંખ્યા છે બે. એસ કેટલા છે? તો કે એક. ઓ કેટલા છે? તો કે ચાર. હવે સોડિયમનો પરમાણુ ભાર કેટલો થાય? તો કે 23. ઉપરના લિસ્ટમાં આપેલું જ છે જે મેં તમને પહેલાં વાત કરી છે. સલ્ફરનો કેટલો છે? તો કે 32. ઓક્સિજનનો કેટલો છે? તો કે 16. આ 46, આ 32 અને 64. સરવાળો કરીએ 142 ગ્રામ પર મોલ. રેડી? આ Na2SO4નો અણુભાર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ મેં તમને સમજાવી દીધો. ત્રીજો હું તમને અણુભાર કહી દઉં, H3PO4. ચાલો આમાં કયા કયા તત્વો છે? તો કે H છે, P છે, O છે. હવે બધે કેટલા કેટલા સંખ્યામાં છે એ જોવે. ચાલો H કેટલા છે? તો કે 3. P કેટલા છે? તો કે 1. O કેટલા છે? તો કે 4. આનો પરમાણુ ભાર 1, આનો પરમાણુ ભાર 31, આનો પરમાણુ ભાર 16, આ 3, આ 31 અને 64. સરવાળો કરી દે 3 ને 4 ને 4 8, 6 ને 3 9 98 ગ્રામ પર મોલ. આ H3PO4નો અણુભાર તમારી સામે આવી ગયો. હવે આવી જ રીતે તમારે KOHનો ગોતવાનો પરમાણુ ભાર ઉપર દીધા છે. ઉપર તમને બોર્ડનો ફોટો મોકલી દઈશ એટલે તમને ખબર પડી જ જશે પરમાણુ ભાર ઉપર છે. આવી રીતે Al2SO4 આમાં તમને ખબર પડવી જોઈએ. Al2SO4માં સલ્ફર કેટલા છે? બરાબર છે, કાઉન્સ છોડવો પડે, 3 છે. ઓક્સિજન કેટલા છે? 4 × 3 = 12 છે. અને એલ્યુમિનિયમ 2 છે. કાઉન્સ ખોલી અને સંખ્યા ગુણ્યા પરમાણુ ભાર, એકદમ સહેલો છે અણુભારની ગણતરી. સંખ્યા ગુણ્યા પરમાણુ ભાર કરશો એટલે તમને મોલેક્યુલર માસની કેલ્ક્યુલેશન થઈ જશે. આવી રીતના અણુભાર ગણવા પડે. એટલે અણુભારની કેલ્ક્યુલેશન તમારે મોલારિટી શીખતા પહેલાં અણુભારને સારી રીતે લર્ન કરવો પડે. એ સિવાયના બોર્ડ ઉપરના એક્સ્ટ્રા જે અણુભાર આપેલા છે એની ગણતરી તમારે કરવાની છે. તમારાથી ન થાય તો મને કહેજો, કેવી રીતે છે હું તમને શીખડાવી દઈશ. હવે હું પાછો નેક્સ્ટ પોઈન્ટમાં આગળ જાઉં છું. તમને બધાને વધારે સારી રીતે બીજું ક્લિયર કરવા, હજી મોલારિટીના કોન્સેપ્ટ પહેલાં આપણે એક સાદો બીજો કોન્સેપ્ટ શીખવો પડશે. એ કોન્સેપ્ટનું નામ છે મોલ. મોલ તમારે આ 8th અને 10th માં આવેલું જ છે એટલે હું તમને મોલનું પહેલાં સૂત્ર કહી દઉં શું છે. તો કે મોલ બરાબર દળના છેદમાં અણુભાર. કોઈ પણ પદાર્થનું દળ અને અણુભારનો ગુણોત્તર એટલે એને કહેવાય છે મોલ. મિત્રો બધે સૂત્ર પાકું કરી લેજો. દળના છેદમાં અણુભાર એટલે એને મોલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એકદમ સિમ્પલ ડેફિનેશન હું તમને મોલની આપું છું. આને ઘણો બધો કોન્સેપ્ટ છે મોલનો. આપણે જ્યારે રિયલ ચેપ્ટર ચાલુ કરશું ને ત્યારે મોલના ઘણા બધા સંદર્ભો સમજાવશું. પરંતુ 8, 9, 10th માં તમારે જે આવેલું છે એનો રિકોલ કરાવું છું. તો મોલ બરાબર આપણી સામે આવે છે દળના છેદમાં અણુભાર. હવે આપણે આના ઉદાહરણ જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 1 આપણે વિચારીએ. 6 ગ્રામ CH3COOH ના મોલ ગણો. 6 ગ્રામ CH3COOH ના શું ગણવાના કીધા? આપણને મોલ ગણવાના કીધા ને મિત્રો. જો મોલ ગણવાના હોય તો દળ દળ આપેલું છે તો મેઇન રિક્વાયરમેન્ટ શું થશે? અણુભાર ગણવો પડે. હમણાં જ મેં તમને શીખડાવ્યું પણ તોય કોઈ વિદ્યાર્થીને ક્લિયર ન થયું હોય તો સમજી લે કે CH3COOH નો અણુભાર કેમ ગણાય. કાર્બન કેટલા છે? તો કે તત્વો પહેલાં કયા કયા છે? CH અને O. કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 4. ઓક્સિજન કેટલા છે? 2. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. 24 + 4 + 32 એટલે 60 ગ્રામ પર મોલ. આ થઈ જાય છે CH3COOH નો અણુભાર. આપણે સૂત્ર મૂકવાનું થાય મોલ બરાબર દળના છેદમાં અણુભાર. ચાલો દળ કેટલો છે? 6. અણુભાર કેટલો છે? 60. 6 ના છેદમાં 60 એટલે 0.1 મોલ. આ થઈ જાય છે મોલ ગણવા માટેનું સૂત્ર અને એના માટેનો દાખલો. સૂત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે મિત્રો. કેમેસ્ટ્રીની અંદર ન્યુમેરિકલ્સમાં તમે ધ્યાન રાખજો. જો તમને સૂત્ર નહીં આવડતા હોય ને તો તમને કાંઈ નહીં આવડે. એટલે પહેલાં સ્ટેજથી જ્યારે સ્ટાર્ટિંગ થાય છે ત્યારથી જ તમને કહેતો જાઉં છું કે ફોર્મ્યુલા ઉપર ઇમ્પોર્ટન્સ આપજો. બીકોઝ ફોર્મ્યુલાસ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. તો મોલ બરાબર દળના છેદમાં અણુભાર થાય. આવી રીતે ઊંધુંય પૂછાય 4 મોલ એમોનિયાનું
દોડ ગણો, ચાર મૂલે મૂલ્ય નું દોડ એ પૂછી લે, આપણે ઊંધો ચતુર્ય પૂછવું એ પૂછે ચાલો લ્યો, તો આપણે તો સૂત્ર દાદ મૂકવાનું ને, મોલ બરાબર દોડ ના છેદ માં અણુભાર, હવે મોલ કેટલા આપેલા છે ચાર, દોડ આપણે ગણવાનો છે, એને શ્રી નો અણુભાર, એને શ્રી નો અણુભાર કેમ ગણાય, કયા કયા તત્વો છે, એન અને એચ, એન કેટલા છે એક, એન કેટલા, એચ કેટલા છે તો કે ત્રણ, નાઇટ્રોજન નો પરમાણુ ભાર 14, હાઇડ્રોજન નો એક, 14 + 3 = 17 ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ, તો આનો અણુભાર થશે 17, તેથી દોડ થશે 4 × 17 = 68 ગ્રામ દોડ આપણને મળી ગયું. તો 4 મોલ એમોનિયાનું દળ કેટલું, તો કે દળ છે 68 ગ્રામ. સમજાય છે તમને? તો આપણો જે કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટની અંદર આજે આપણે શું સમજી રહ્યા છીએ, મોલ અને એમના ઉદાહરણ હું તમને આ જગ્યાએ આપી રહ્યો છું. હવે સિવાય તમને હું આ જગ્યાએ એક્સ્ટ્રા પ્રેક્ટિસ આ જગ્યાએ આપી રહ્યો છું, કે જે આપણો પ્રેક્ટિસ સેશન છે, પ્રેક્ટિસ સેશનની અંદર તમને જુદા જુદા મોલની કેલ્ક્યુલેશન શીખવાડી રહ્યો છું. અત્યારે હું અહીંયા રકમ જ લખું છું, ક્વેશ્ચન લખું છું, જે વિદ્યાર્થીને ઓન ધ સ્પોટ વિડીયો જોતા સમયે આન્સર આવડે તો કોમેન્ટ બોક્સમાં જઈ અને સીધો આન્સર લખી શકે છે, તો મને ખબર પડે કે એનો કોન્સેપ્ટ કેટલા લેવલ ઉપર પાવરફુલ છે. ઓકે, તો હું તમને કહું કે ભાઈ 71 ગ્રામ HClના મોલ ગણો. જે વિદ્યાર્થીને આન્સર આવડી જતો હોય એ સીધો જ એની અંદર આન્સર આપી શકશે, 80 ગ્રામ H3PO4 ના મોલ ગણો. જેટલા બોર્ડ ઉપર હું અત્યારે તમને પ્રેક્ટિસ આપું છું, આ જ બધું તમારું હોમવર્ક છે જે તમારે સારી રીતે લખવાનું થશે. 5 મોલ NaOH નું દળ ગણો. અણુભારની કેલ્ક્યુલેશન તો મેં તમને ઓલરેડી આપી જ દીધી છે. 8 મોલ H2SO4 નું દળ ગણો. આ તમારા માટે મોલના પ્રેક્ટિસ સેશન આ જગ્યાએ તમને આપી દેવામાં આવે છે, જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી મોલારિટીના કોન્સેપ્ટના બેઝ ઉપર હું તમને એક નવું સૂત્ર અત્યારે કહું છું, જે પણ તમારે 10th માં 9th માં આવેલું છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ સૂત્ર યાદ રાખી લેજો, દળ અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, ઘનતા, ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું છે, મોલની કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. તો ઘનતાનો એકમ જો આપણે દર્શાવીએ ડેન્સિટીનો, તો શું હશે કરશે, દળનો એકમ ગ્રામ અને કદનો એકમ મિલી. તો ગ્રામ પ્રતિ મિલી એ ઘનતાનો એકમ છે. હું તમને કીધો પાણીની ઘનતા એક્ઝામ્પલ તરીકે 1 છે, 1 ગ્રામ પ્રતિ મિલી છે. એનો અર્થઘટન એમ થાય, ખાસ ધ્યાન રાખજો, કે 1 મિલી = 1 ગ્રામ, 1 મિલી = 1 ગ્રામ. આ તમારા માટે ઘનતાનો સંબંધ ક્લિયર થઈ જાય છે, તમારી સામે આવે છે. તો મેં તમને આટલી મેટર આજે ક્લિયર કરાવી છે. કઈ કઈ મેટર તમને સમજો, જે મોલર રેટિંગમાં મારે તમને એક્સરસાઇઝ દેવાની છે એ પણ તો હું તમને શીખવાડીશ જ, પણ એ સિવાયના પહેલાં મારે કોન્સેપ્ટ લેવા પડે, જેમાં મેં તમને પરમાણુ ભાર આપી દીધા, એના ઉપરથી અણુભારની ગણતરી સમજાવી, અણુભાર આવડી ગયા. પછી બીજું સૂત્ર મોલ, મોલ બરાબર દળના છેદમાં અણુભાર. મિત્રો આખું બોર્ડ ભરાઈ ગયું, પણ મેં સૂત્ર 3 જ કરાવ્યા છે, અણુભાર, મોલ બરાબર દળના છેદમાં અણુભાર, અને ત્રીજું ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ 3 વસ્તુ છે. અને આજની હું તમને ઇન્ટેલિજન્ટ એક્સરસાઇઝ જે તમને સર્ચિંગ કરવા માટે આપું છું, તમારે મને H2SO4 અને HNO3ની ઘનતા કેટલી છે એ કહેવાનું છે. H2SO4ની ઘનતા, HNO3ની ઘનતાનું મૂલ્ય કેટલું એ તમે મને સર્ચ કરીને આજે કહેજો અને યાદ રાખી લેજો, જેને આપણે આગળ જતાં ઉપયોગ કરવાનો થશે. બીજું H2SO4 અને HNO3નો કલર કેવો હોય એ કહેજો, એને ભૌતિક ગુણધર્મ કહેવાય. સાદા મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો અથવા પર્સનલી મેસેજ કરજો કે H2SO4ની ઘનતા અને કલર શું, HNO3ની ઘનતા અને કલર શું છે, એ તમારા લોકોએ મને કહેવાનું રહેશે. આજના દિવસમાં આટલી મેટર આપણે ક્લિયર કરી છે. ફરીથી કહી દો, 3 જ વ્યાખ્યા, 3 જ પ્રશ્ન, અણુભારની ગણતરી, મોલ અને ઘનતા, અને બાકી બધી ઘણી બધી પ્રેક્ટિસ મેં તમને આપેલી છે. બોર્ડનો ફોટો તમને મળશે, એટલે એ તમારે આખે આખું એક્સરસાઇઝમાં હોમવર્ક સ્વરૂપમાં કરવાનું રહેશે. ઇઝ ઇટ ક્લિયર? વેરી ગુડ. બરાબર, તો આજના માટે આપણે આટલી મેટર રાખીએ છીએ. થેન્ક યુ.